એ ઓબ્જેક્ટિવ રીતે પરીક્ષણનું માધ્યમ બનવાનું નથી તો આવો જરા જોઈ લઈએ આપણે કે પરીક્ષાનું માળખું સંભવિત માળખું કેવું હશે આમાં થોડો ઘણો ફેરફાર થવાની ગુંજાયશ છે પણ મોટાભાગે આ રીતનું માળખું નિશ્ચિત થયેલું છે દાખલા તરીકે પ્રશ્ન એકની અંદર યુનિટ એકનો સમાવેશ થશે જેમાં ગીતાનો પહેલો અને બીજો અધ્યાય પરીક્ષણનો ભાગ બનશે એ પહેલા પ્રશ્નની અંદર પણ ક અને ખ એ અને બી એવા બે વિભાગ હશે ક પ્રશ્ન જે છે એ સાત ગુણભારનો હશે અને ખ પ્રશ્ન છે એ સાત ગુણભારનો હશે હવે ક પ્રશ્નમાં ચાર શ્લોકોમાંથી બે શ્લોકો કરવાના રહેશે એટલે કે સાડા ત્રણ સાડા ત્રણ માર્ક્સના બે શ્લોકો પૂછાશે પણ ખ પ્રશ્ન જે છે એની અંદર ગુણભાર ભલે સાતનો રહ્યો પણ એ સાતનો ગુણભાર ત્રણ રીતે પૂછી શકાશે એક રીત એવી છે કે સાડા ત્રણ સાડા ત્રણના બે પ્રશ્નો પૂછાય અથવા ત્રણ માર્કનો એક પ્રશ્ન હોય અને બે બે માર્કના બે પ્રશ્ન હોય એ રીતે સાત અંકોનું વિભાજન ઓછામાં ઓછા ગુણોમાં પણ થઈ શકે એવું છે દરેક વિદ્યાર્થીએ અને અધ્યાપકે એ વાત યાદ રાખવા જેવી છે કે સેમિસ્ટર પદ્ધતિની અંદર એ અપેક્ષા રાખવામાં આવી છે કે વિદ્યાર્થીને ઝીણામાં ઝીણી વાતની ખબર હોય એટલે કે એક શબ્દથી એ જવાબ આપી શકતો હોય તો અમારે એની પાસેથી ચાર લીટી નથી લખાવવી પહેલી જૂની પરીક્ષા પદ્ધતિની અંદર પાને પાના વિદ્યાર્થી ભરતો હવે પાના નથી ભરવાના હું તો એ દિવસો બી જોઈ રહ્યો છું કે બાર પાનાની આન્સર સીટમાં આપણે એક કોર્સના જવાબો લખીને તરત ઊભા થઈ જઈ શકીશું કારણ કે ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં માપી તોલીને એકદમ ઓછા શબ્દોમાં ઓછી પદાવલીમાં ક્યારેક તો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે એ રીતની પરીક્ષણ પદ્ધતિથી આપણે ટેવાવાનું છે એ જ રીતે બીજા યુનિટમાં એ જ રીતે ત્રીજા યુનિટમાં અને ચોથા યુનિટમાં પણ એ જ રીતે પ્રશ્નપત્રનું માળખું રહેશે દરેક પ્રશ્ન એ અને બી ક અને ખ એવા વિભાગમાં વહેંચાયેલો હશે સામટા ચૌદ પ્રશ્નનો કોઈ પ્રશ્ન હવે નહીં મળે એક પ્રશ્ન આવે અને એના ચૌદ ગુણ હોય એવું હવે નહીં દેખાય આનું એક પરિણામ એ પણ આવશે વિદ્યાર્થીના પક્ષે કે નુકસાન થશે તો ઓછા ગુણભારનું થશે અને નુકસાન જ્યારે ઓછા ગુણભારનું થઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ફાયદો પણ તમને થશે તો ઓછા ગુણભારનું થશે એટલે કે એક માર્કનો પ્રશ્ન ન આવડ્યો તો એક માર્કનો એક માર્કનું નુકસાન થયું અને સાત માર્કનો પ્રશ્ન નહીં આવડ્યો તો સાત માર્કનું નુકસાન થયું અચ્છા એની સામે આપણે જોઈએ તો એક માર્કનો પ્રશ્ન આપણને આવડ્યો તો લાભ પણ એક માર્કનો થવાનો છે બે માર્કનો પ્રશ્ન આવડ્યો તો બે માર્કનો લાભ થવાનો છે એટલે લાભ અને હાનિ એ ટુકડે ટુકડે વહેંચી ગયા છે એ વિદ્યાર્થીના હિતમાં છે અને વિદ્યાર્થી કેટલો સાવચેતીપૂર્વક પોતાના પાઠ્યક્રમમાંથી પસાર થયો છે એનું પરીક્ષણ આ ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાંથી થઈ શકે છે તો ટેન્ટેટિવલી આવું જ માળખું દરેક કોર્સની અંદર વિદ્યાર્થીને ફેસ કરવાનું થાય છે વિદ્યાર્થીને અદા કરવાનું થાય છે એટલે ચોક્કસ મારે એવું કહેવું છે કે હવે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બંને પક્ષે સજ્જતા વધારવી પડશે જો વિદ્યાર્થીઓ એમ માનતા હોય કે સેમેસ્ટર પદ્ધતિ છે માત્ર એક જ નાનકડી ચોપડી જેને અથવા એક પુસ્તક વાંચવાનું છે અને આપણે બહુ બધા માર્ક્સ મેળવી લઈશું તો એક દ્રષ્ટિએ સાચું છે પણ સાથે સાથે એને ઓબ્જેક્ટિવમાં પણ એટલા જ માર્ક્સ મેળવવા પડશે જેને આપણે સ્પર્ધાત્મક પક્ષાઓ પરીક્ષાઓ તરીકે જોઈએ છીએ એટલે હમણાં જ આપણે કીધું એમ કે એને સમગ્ર કૃતિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હશે તો દાખલા તરીકે ભગવદ્ ગીતામાં પૂછી લઈએ કે ભાઈ ભગવાન કૃષ્ણએ કયો શંખ ધ્વનિ કર્યો હતો તો તરત જ એને પંચજન્ય એમ ખબર પડશે પણ એ ત્યારે જ ખબર પડશે કે જો એને પ્રથમ અધ્યાય બીજો અધ્યાય ત્રીજો એમ છએ છ છ એટલે કે ત્રણે ત્રણ યુનિટ અને એવી જ રીતે મહાકાવ્યો કે ભાઈ કયા મહાકાવ્યના કેટલા સર્ગ છે તો એ નાનકડો હેતુલક્ષી પરીક્ષક પૂછી શકે છે તો ત્યાં સાહેબે કહ્યું તેમ કે જો ગુમાવવાનો થશે તો એક માર્ક્સ થશે અને મેળવવાના થશે તો પણ એક માર્ક્સ થશે પણ એનો સરવાળો અંતતો ગતવા વિશેષ વધારે છે અને એ દ્રષ્ટિએ જો વિદ્યાર્થી વર્ગલક્ષી બને જો એ અભ્યાસને કેન્દ્રમાં રાખે તો હું માનું છું કે સેમેસ્ટર પદ્ધતિ અત્યંત ઉપયોગી નીવડશે કારણ કે આ એક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ઢાંચો ધીરે 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 આપણી નજીક આવી રહ્યો છે પાંચમો જે સવાલ સાહેબે કહ્યો તેમ તો ઓબ્જેક્ટિવ જ છે તમને એક જ પ્રશ્નમાં એમાં કોઈ વૈકલ્પિક ક્યારેક એક પ્રશ્નનો જેના બ્રેકેટમાં ચાર જવાબો હોય એવો પ્રશ્ન ન પણ હોય માત્ર તમારે સીધો આન્સર આપવાનો હોય એવા બે માર્ક્સના પણ ગુણ હોઈ શકે ત્રણ માર્કના જોડકા પણ હોઈ શકે કે તમારે સામસામે ક્રોસમાં જોડવાના હશે અને ક્યારેક ખાલી જગ્યા પૂરવામાં પણ આપણને એવો નાનકડો પ્રશ્ન પૂછી શકે તો ત્રણ પ્રકારે પાંચમો જે સવાલ છે અને બીજી એક વાત ચોથા સવાલની પણ સાથે કરવી જોઈએ કે સેલ્ફ સ્ટડી એમ કહ્યું સાહેબે તો એ વિદ્યાર્થીએ સ્વયં તૈયાર કરવાનું છે ક્યાંક કોક જગ્યાએ અધ્યાપક એને સિલેબસના ભાગરૂપે પૂરો ન પણ કરી શકે તો પણ તેણે સ્વયં એ પોતાની જાતે તૈયાર કરવાનું રહેશે અને એનો પાછો પરીક્ષણમાં તો હિસ્સો છે જ એટલે આ દ્રષ્ટિએ ચોક્સી સાહેબે કહ્યું તેમ કુલ ચાર પ્રકારે આપણી સામે આ બાબત આવીને ઊભી રહે છે કે એક તો તમારે યુનિટ પ્રમાણે તૈયાર કરવાનું છે એટલે સાહેબે કહ્યું હતું તેમ કે ચોવીસ પાનાની થોકડા બંધ લખવાની જે પરીક્ષણ પદ્ધતિ હતી એ ઓછી થશે એને કારણે પારદર્શિતા વધશે અને ગુણાંક જેને કહેવાય કે ગુણવત્તા વધશે ગુણગ્રાહિતા વધશે અને વિદ્યાર્થી લખશે એ વધારે ઉપયોગી બનશે બીજું કે બધા યુનિટોમાંથી વિદ્યાર્થી એ પસાર થવાનું રહેશે ત્રીજું કે સેલ્ફ સ્ટડીના ભાગ રૂપે પણ એને સ્વયં તૈયાર થવાનું પ્રેઝન્ટેશન પણ ક્લાસમાં આપવાનું છે અને એમાંથી પૂછાશે તો પ્રશ્ન એક જે એણે પોતે પોતાની જાતે તૈયાર કરીને એને પ્રેઝન્ટ કરવાનો છે અને ચોથી બાબત હેતુલક્ષી કે જેમાં વિકલ્પ હોય પણ કરો ના પણ હોય જોડકા પણ હોય ખાલી જગ્યા પણ હોય એટલે આ દ્રષ્ટિએ ચક્ષી સાહેબ એકદમ તદ્દન આપણી સામે એમણે જે વિગતવાર ચર્ચા કરી છે પ્રશ્ન યુનિટ વન ટુ થ્રી ફોર ફાઇવ એ દ્રષ્ટિએ જોતા હું માનું છું કે સેમેસ્ટર પદ્ધતિ વિદ્યાર્થીઓને અનેક અંગો ભેગા કરીને સાંગો પાંગ કહી શકાય એવી ઉપયોગી છે પણ જો એ વર્ગલક્ષી બને શિક્ષણલક્ષી બને વિદ્યાને કેન્દ્રમાં રાખે તો જો એવું સમજી લે કે કેટલાક ક્લાસીસ નહીં ભરીએ અથવા તો આપણે અમુક જવા દઈશું લેક્ચર અથવા તો જે ટ્રેન્ડ ચાલે છે બંક મારવાનો એ જો પદ્ધતિ એના મનમાં હોય તો એ હવે દૂર કરે કારણ કે હવે આપણે વિદ્યાને બરાબર સાચા અર્થમાં તલસ્પર્શી રીતે જોતા થયા છીએ હું વિનંતી કરું સાહેબને કે હજુ આગળની પણ આપણી જે યાત્રા છે એ પૂરી કરે અને જેથી વિદ્યાર્થીઓનું સીબીસીએસનું જ્ઞાન એકદમ પૂર્ણતઃ ખુલ્લું થઈ જાય એના મનમાં જે સીબીસીએસ શું છે મારે એને ક્યાં ક્યાં કેવી રીતે ભણવાનું છે કુલ પાંચ યુનિટમાંથી પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો એ પાંચેમાં શું હશે એ ક્લિયર તો થઈ જ ગયું છે હજુ અન્ય સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશનમાં પણ આપણે એને જોઈએ સાહેબને હું કહું કે એ આગળની વાત આપણને કહે બહુ સરસ મહેશભાઈ મને એ ખ્યાલ આવવા માંડ્યો કે તમે વિદ્યાર્થીઓને એ વાતનું ઈજન કરતા હતા કે હવે વર્ગ છોડવાનો નથી નિયમિત ભણવો પડશે તો વિદ્યાર્થીઓને ચિંતા થશે કે આ જે નવું પરીક્ષાનું માળખું નવું સિલેબસ આવ્યો છે એ કદાચ અમને પજવનારો હશે કઠિન હશે દુઃખી કરશે તો શું થશે પણ મિત્રો યાદ રાખો કે અમે તમારા હિતે જ છું છીએ એટલા માટે સિલેબસ નક્કી કરતી વખતે અમે તમારો બી થોડો ઘણો ખ્યાલ તો કર્યો જ છે બલકે એમ કહેવું જોઈએ કે થોડો ઘણો નહીં સંપૂર્ણ ખ્યાલ તમારો બી કર્યો છે અમને એ વાતનો ખ્યાલ છે કે જ્યારે સૂક્ષ્મતાથી પાઠ્યવસ્તુ ભણાવવાનું થાય ત્યારે એ પાઠ્યવસ્તુ સીમિત હોવું જોઈએ એને વ્યાપક રૂપે રાખીને વિદ્યાર્થી પાસેથી અપેક્ષા રખાય નહીં એક લાખ વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને એક લાખ માણસોની ઓળખ કરાવી દેવામાં આવે અને પછી મહિનાને અંતે પૂછવામાં આવે કે ફલાણા નંબરનો માણસ શું પહેરીને ઊભો હતો કેટલી હાઈટવાળો હતો સ્ત્રી હતી કે પુરુષ હતો એ શક્ય નથી પણ જો દસ માણસોની ઓળખ કરાવી હોય અને પછી પૂછ્યું હોય કે કોના ખિસ્સામાં પેન હતી કે નહોતી તો કદાચ વિદ્યાર્થી એ દસ માણસોને બહુ જ બારીકાઈથી સૂક્ષ્મતાથી જોઈને આપણા એ પ્રશ્નોનો જવાબ આપી શકે કે એક્સ માણસના ખિસ્સાની અંદર બ્લ્યુ કલરની પેન હતી અથવા નહોતી એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જુઓ આગળના આપણે સિલેબસની અંદર જોઈશું દાખલા તરીકે પ્રથમ વર્ષ બી એ કોર્સ સીસી વન જીરો ટુ એની અંદર પાઠ્યવસ્તુ નક્કી થયું છે વિક્રમોર્વશીયમ એમાં બી અગાઉની માફક પાંચ યુનિટ આવવાના છે ચાર યુનિટ આવવાના છે પહેલાં યુનિટની અંદર જીવન સમય અને કવન છે બીજા યુનિટની અંદર આપ જોઈ શકો છો કે વિક્રમ વિક્રમોર્વસિંહના એક બે ત્રણ અંકો રાખ્યા છે પણ જ્યાં સુધી અનુવાદની વાત છે એ અનુવાદમાં આખા નાટકને આવરી ન લેતા માત્ર શ્લોકાર્થ સીમિત કર્યા છે અને સીમિત કરેલા શ્લોકાર્થોમાં પણ સંખ્યા નિર્ધારિત કરેલી છે આ વિદ્યાર્થી મિત્રો તમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે બીજા શબ્દોમાં કહીએ તો વિક્રમોર્વસિયમ જેવું મોટું નાટક પ્રસિદ્ધ નાટક એનો સંપૂર્ણ અનુવાદ એ તો એક બહુ મોટી વાત છે એ કદાચ એક સેમિસ્ટરની અંદર વિદ્યાર્થી અને અધ્યાપક ભણવા ભણાવવાની અપેક્ષાથી સફળ ન થઈ શકે પણ વિક્રમોર્વસીયના ત્રણ અંકોમાંથી પહેલાં અંકમાંથી મહત્ત્વના આટલા શ્લોકો બીજા અંકમાંથી મહત્ત્વના શ્લોકો અને ત્રીજા અંકમાંથી મહત્ત્વના શ્લોકો આ લગભગ પંદર સોળ શ્લોકો છે એ તો આપણે તૈયાર કરવા જ જોઈશે સાથે સાથે સંદર્ભ એ તો સામાન્ય વસ્તુ છે એ સાથે ટૂંકનો રસદર્શન પાત્રાલેખન એ પણ સામાન્ય વસ્તુ છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે જોઈ શકશો કે અનુવાદનું ભારણ અમે ઘટાડી દીધું છે એવી જ રીતે ત્રીજા યુનિટની અંદર ચોથો ને પાંચમો અંક છે એમાં પણ અનુવાદ માત્ર શ્લોકોનો પૂછીશું અને શ્લોકો પણ નિયત છે એ પણ બાર કે ચૌદની સંખ્યામાં છે કહેવાનો આશય એ છે કે એક બાજુ સૂક્ષ્મ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે તો બીજી બાજુ ભણવાનું પાઠ્યવસ્તુ પણ તમારું સીમિત થઈ રહ્યું છે તમારે એક નાનકડી વસ્તુને આરપાર જોઈ જવાની છે ઉપર નીચે જોઈ જવાની છે એ રીતનો પાઠ્યક્રમ આ સેમિસ્ટર પદ્ધતિનો વિશેષ પાઠ્યક્રમ છે એ જ રીતે આગળ વધીશું આપણે તો હવે આવશે ઈ સી વન ઇલેક્ટિવ કોર્સ જે વિદ્યાર્થીએ પોતે પસંદ કરવાનો છે તો ઇલેક્ટિવ વનમાં વન ઝીરો વન અને વન ઝીરો ટુમાં પાઠ્યક્રમ અગાઉની માફક જ છે એટલે કે ભગવદ્ ગીતા અને વિક્રમોર્વસિયમ જ છે પહેલાં જે બે છે એ કોર સબ્જેક્ટ છે એ અનિવાર્ય રીતે ભણવાના છે અને આ વિદ્યાર્થી પસંદ કરીને ભણવાનો છે એ પછી આવે છે ઈ સી ટુ ઇલેક્ટિવ કોર્સ બીજા નંબરનો વન ઝીરો વન એમાં પ્રાણી કથાઓ છે એમાં બી આપ જોઈ શકશો કે પહેલા યુનિટની અંદર કાકોલોકિયમની એકથી ત્રણ કથાઓ છે એમાં બી ભાષાંતર રાખ્યું છે પાઠ્યક્રમમાં પણ એ ભાષાંતરને સીમિત કર્યું માત્ર પદ્યનું ભાષાંતર કરાવવાનું છે ગદ્ય ભાગના ભાષાંતરની અપેક્ષા અધ્યાપક પાસે બી નથી રાખી કે ભણાવે અને વિદ્યાર્થીને પરીક્ષણ માટે પણ એ તૈયાર કરવાની અપેક્ષા નથી રાખવામાં આવી પણ લક્ષ્ય તો એ હોવું જોઈએ કે ગદ્યનું ભાષાંતર પણ વિદ્યાર્થીને આવડવું જોઈએ ગદ્યનું ભાષાંતર ન આવડે પદ્યનું ભાષાંતર આવડે તો કેવી રીતે ચાલી જાય તો યુનિટ બેમાં કાકોલોકિયમની ચારથી છ ત્રણ કથાઓ બીજી મૂકી એમાં આપણે નક્કી કર્યું કે અહીંયા આપણે ગદ્યનું ભા ભાષાંતર શીખવીશું અને યુનિટ ત્રણની અંદર માત્ર આરસી જે સુવાક્યો તરીકે હોય સુભાષિત તરીકે હોય રિમાર્કેબલ સેન્ટેન્સીસ હોય એના જ અનુવાદ તરફ આપણે લક્ષ્ય રાખીશું તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર પદ્ધતિમાં જે સિલેબસ નક્કી થયું છે એનાથી ગભરાવાની જરૂર નથી એ ટૂંકું છે એ કલ્પના કરી લઈએ કે આપણે એક સીમિત વિસ્તારમાં પાઠ્યક્રમ ભણવાનો છે પણ જે પાઠ્યક્રમ ભણીએ એ આખે આંખો આપણી અંદર ઉતરી જવો જોઈએ એની રજેરજ વિગત આપણી પાસે હોવી જોઈએ એ રીતનું સઘન અધ્યાપન અને અધ્યયન આપણે કરવાનું છે આગળ જોઈશું તો યુનિટ ચારમાં પંચતંત્રની આ વાર્તાઓની કેટલીક વિશિષ્ટ વાતો આપણે મૂકી છે નીતિબોધ એ સ્વયં પાઠમાં છે સેલ્ફ સ્ટડીમાં છે કથામાં આવતા બોધને વિદ્યાર્થી પોતાની રીતે મૂકશે અને બીજો ઉપક્રમ વિદ્યાર્થી એ કરશે કે કથાઓમાં જે નીતિબોધ આવી રહ્યો છે એને બીજા સુભાષિતોથી એમાં સંસ્કૃત ભાષાના સુભાષિતો હોઈ શકે હિન્દીના ગુજરાતીના અંગ્રેજીના તમને જ્યાંથી પણ સોર્સિસ મળે તમને જ્યાંથી પણ કોઈ પણ સુભાષિત પ્રાપ્ત થાય એનો ઉપયોગ કરીને તમે તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરી શકો છો કારણ કે પ્રેઝન્ટેશન કરતી વખતે આખી લાઇબ્રેરી તમને આપી દેવામાં આવશે નાની કાપલીઓ આપવાની વાત નથી આખે આખી લાઇબ્રેરી સપ્લાય કરવાની વાત છે લાઇબ્રેરીની વચ્ચે બેસાડીને તમને કહેવામાં આવવાનું છે કે હવે તમે એક કથાના બોધ ઉપર તમારું પ્રેઝન્ટેશન તૈયાર કરો તો વિદ્યાર્થીએ એ સૌભાગ્યનો લાભ પણ લેવો જોઈએ જુદા જુદા રેફરન્સીસ એકત્રિત કરીને જુદી જુદી ભાષાઓના જુદા જુદા વિદ્વાનોના આધુનિક પ્રાચીન વૈજ્ઞાનિક રાજનૈતિક ધાર્મિક એ બધા વિદ્વાનોના સુવાક્યોનો ઉપયોગ કરીને નીતિબોધના મૂળ નીતિબોધના જે શ્લોકો છે મૂળ પંચતંત્રના નીતિબોધ આપનારા જે વાક્યો છે એ વાક્યોને વિસ્તૃત રીતે પ્રેઝેન્ટ કરીને મૂકવાના છે તો આ રીતે વિદ્યાર્થીની એક પ્રસ્તુત કરવાની સ્કિલ રજૂઆત કરવાની સ્કિલ લેખનની સ્કિલ જંગલની અંદરથી કઈ કઈ વસ્તુઓ એને પસંદ કરવાની છે પસંદગીની રીત વગેરે વગેરે શીખવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના સિલેબસ કોર્સની અંદર આપે શુભેચ્છાપૂર્વક પાર ઉતરવાનું છે અને વિદ્યાર્થીઓ એનો ખ્યાલ રાખેલો છે પસ્ત્ર પ્રશ્નપત્રનું માળખું તો બધાનું સરખું જ છે પાંચ ચૌદ ચૌદ ગુરુમાળાના પ્રશ્નપત્રો રહેશે એમાંથી પહેલો પ્રશ્ન છે એ ચૌદ માર્કનો બીજો ચૌદનો ત્રીજો ચૌદનો ચોથો ચૌદનો પાંચમો જે ચૌદમો છે એ મેં બી કહ્યું હતું માનનીય મહેશભાઈએ પણ અગાઉ કહ્યું કે એ કેવલ માત્ર ઓબ્જેક્ટિવ છે અને ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં કોઈ તમને વિકલ્પ નહીં મળે ચૌદ પ્રશ્નો પૂછ્યા હશે ચૌદ આવડતા હશે તો ચૌદે ચૌદ માર્ક્સ લઈને તમે જઈ શકશો એક નહીં આવડતો હોય તો તેર અને એક બી નહીં આવડતો હોય તો સ્વચ્છતાનો માર્ગ પણ તમને ત્યાં નહીં મળે ચૌદે ચૌદ માર્ગ તમારે ગુમાવવાના થશે તો આ રીતે પરીક્ષણ માળખું છે એના માટે બી આપણે ટેવાવું પડશે વિદ્યાર્થી મિત્રોને હું શુભેચ્છાઓ આપું છું કે જે ઉમદા ખ્યાલથી આ સેમિસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી છે આપ સૌ પોતાનો સાત્વિક સહયોગ આપીને એ પરીક્ષા પદ્ધતિ અને પઠન પાઠન પદ્ધતિને સહાયકારી થાવો અને આ સહયોગ તમારો અને અમારો અભ્યુદય કરનારા બની રહો એવી શુભકામનાઓ છે મિત્રો જોયું કે સીબીસીએસની બહુ સરસ સૂક્ષ્મતાપૂર્વકની છણાવટ આપણી સામે સરે કરી એમણે મારી વાતને એમણે બહુ સરસ રીતે રજૂ કરી કે આમાં ડરવા ગભરાવાની જરૂર નથી તમારી પાસે એક યુનિટ એવા એક બે ત્રણ ચાર અને પાંચ યુનિટની પાંચ નાની લાડુડીઓ છે ભગવદ્ ગીતા સાતસો શ્લોકની છે એ આખી નથી ભણવાની એમાં પ્રારંભક પ્રારંભિક તબક્કો જ લે લીધો છે માત્ર આ દ્રષ્ટિએ જોઈશું તો તમારી પાસે પાસે ઓછું સાહિત્ય છે તમારી પાસે સીમિત અભ્યાસક્રમ છે અને એમાંથી તમારે સૌથી શ્રેષ્ઠ સારામાં સારું એનો અર્કરૂપ જે ભાગ છે એ પરીક્ષા માટે તૈયાર કરી લેવાનો છે તો હું માનું છું કે એમાં સૌથી વધારે વિદ્યાર્થી માર્ક્સ મેળવી શકે જો એ સેમેસ્ટર પદ્ધતિને સર્વથા જુએ કે પોતાની વાતને વિદ્યાલક્ષી બનાવીને ધ્યાન કેન્દ્રિત કરે એ ક્લાસમાં પણ જો બેસતો થાય તો હું માનું છું કે સંસ્કૃત વિષયને જો જ્યાં સુધી સાહેબે હમણાં આગળ પણ કહ્યું કે આ બધાએ સીસી વન ફરી એકવાર હું કહી દઉં કે સાહેબે